નમસ્કાર, સમય મીડિયામાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. તો આજે આપણે કમરમાંથી પાણીની તપાસ એટલે કે શું તે વિષય ઉપર ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જયતિ ગુરુમુખાણી સાથે ખાસ વાતચીત કરશું, જેમાં આપને ડોક્ટર સાહેબ તો માહિતી આપશે. તો સાહેબ, કમરમાંથી પાણીની તપાસ શું હોય છે? આપણા મગજ અને કરોડરજ્જુ એની આજુબાજુ એક પાણી હોય છે, જેને આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહીએ છીએ. એ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કન્ટિન્યુઅસલી મગજથી લઈને નીચે સુધી ફરતું રહેતું હોય છે અને અંદાજે 150 ml નું એ પાણી હોય છે. આ પાણી આપણને મગજ અને કરોડરજ્જુમાં થયેલી બીમારીઓ વિશે આપણને ઘણી જાણકારી આપતું હોય છે. એટલે માની લો કોઈને મગજમાં રસી થઈ ગઈ હોય અને એ મગજમાં રસી કઈ રીતની છે એની મારે જાણકારી જોઈતી હોય તો મારે કાં અહીંથી પાણીની તપાસ કરવી પડે, પણ એ પાણી નીચે સુધી આવતું હોય છે. એટલે અમે નીચેના ભાગથી કમરમાંથી એ જ પાણીની તપાસ કરતા હોઈએ છીએ. એનાથી આપણને મગજમાં રસીની જાણકારી મળતી હોય છે. તો આને અમે લંબર પંચર કહેતા હોઈએ છીએ અથવા કમરમાંથી પાણીની તપાસ કરતા હોઈએ છીએ. કમરમાંથી પાણીની તપાસ કેવી રીતે કરાતી હોય છે? કમરમાંથી પાણીની તપાસ માટે અમે દર્દીને એક પડખા પર સુવડાવી દેતા હોઈએ છીએ. પછી નર્સબેન અને આસિસ્ટન્ટથી એના બંને પગ ભેગા કરી દેતા હોઈએ છીએ અને કમરનો પાછળનો ભાગ, જે લંબર એરિયા જેને કહીએ છીએ, એ એરિયાને પેઇન્ટિંગ કરવામાં આવતું છે, પેઇન્ટિંગ રેપિંગ કરવામાં આવતું હોય છે. એટલે કે સાફ કર્યા પછી તે જગ્યાએ એક સાવ પતલી નોર્મલ નીડલ એ કમરમાં નાખવામાં આવતી હોય છે અને જે આપણને મેં તમને કીધું જે પાણી ફરતું હોય છે મગજથી કરોડરજ્જુમાં, એ પાણી ટેસ્ટ ટ્યુબમાં 2-3 ml જેટલું તપાસ માટે અમે લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ. તો સાવ સિમ્પલ પ્રોસિજર છે. અમુક પેશન્ટ્સને આ નીડલ નાખ્યા પહેલાં એક લોકલ એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ, એટલે કે એ ભાગ પહેલાં બેરું કરી દેતા હોય છે, પછી નોર્મલ નીડલ નાખવામાં આવે છે, એટલે દર્દીને જરાય તકલીફ નથી થતી. સર, આ તપાસથી કઈ કઈ બીમારીની જાણકારી મળતી હોય છે? આ તપાસથી મુખ્યત્વે દર્દીને મગજમાં રસી થઈ ગઈ છે કે નહીં એની ખાસ જાણકારી મળતી હોય છે અને અગર રસી થઈ ગઈ છે તો કયા પ્રકારની રસી છે, બેક્ટેરિયાની છે, વાયરસથી છે કે ટીબીની રસી છે, તે આપણને જાણકારી મળતી હોય છે. અમુક વખતે દર્દીઓને કેન્સર હોય તો અમુક કેન્સરોની જાણકારી પણ કમરમાંથી પાણીની તપાસથી મળતી હોય છે. લ્યુકેમિયા અને લિમ્ફોમા નામની બીમારીઓ જ્યારે મગજમાં પ્રસરે છે ત્યારે આ કમરમાંથી પાણીની તપાસથીનું નિદાન થતું હોય છે. તે સિવાય મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારીમાં કમરમાં પાણીનો ખૂબ રોલ હોય છે. પણ મુખ્યત્વે જે સૌથી વધારે રોલ છે એ છે ઇન્ફેક્શન, એટલે કે મગજમાં રસ્યુંની આપણને જાણકારી મળતી હોય છે. તે સિવાય અમુક દર્દીઓમાં મગજમાં પ્રેશર વધી જતું હોય છે તો દર્દીને ઝાંખું દેખાતું હોય છે. તો આ એક સ્પેશિયલ બીમારી છે જેને અમે બેનાઇન ઇન્ટ્રાગ્રેન હાઇપરટેન્શન કહેતા હોઈએ છીએ. આ બીમારીમાં મગજનું પ્રેશર વધી જતું હોય અને મગજમાં દુખે અને ઝાંખું દેખાય તો આ કમરમાંથી પાણીની તપાસથી આપણને દર્દીના મગજમાં પ્રેશર વધારે છે કે નહીં એ જાણકારી મળતી હોય છે. પાણી જેવું કાઢીએ કમરમાંથી થોડું ત્યાં દર્દીનું વિઝન સારું થઈ જતું હોય, દુખવામાં રાહત થઈ જતી હોય છે. તો આ પણ એક બીમારી છે જેમાં કમરમાંથી પાણીની તપાસ કરવામાં આવે છે. કમરમાંથી પાણીની તપાસ કરાવતા પહેલા કોઈ સ્પેશિયલ તૈયારી કરવી પડતી હોય છે કે કેમ? જી નહીં, આ બીમારીમાં કોઈ પણ જાતની સ્પેશિયલ તૈયારીની જરૂર નથી હોતી. દર્દી અગર ખાઈને આવ્યું હોય તો પણ વાંધો નહીં અને કોઈ દવા ચાલતી હોય તો પણ વાંધો નહીં. માત્ર એટલું કે જો દર્દીને લોહી પતું થવાની દવા, એટલે કે વારફરીન ચાલતી હોય અથવા તો એસિટ્રોન ચાલતી હોય તો અમે એક સ્પેશિયલ લોહીનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. એમાં જો એક લિમિટથી વધારે લોહી પતલું હોય તો અમે આ રિપોર્ટ નથી કરતા હોતા. તે સિવાય અમુક લોહીની ખરાબ બીમારી હોય જેમાં પ્લેટલેટ કણો ઓછા થઈ જતા હોય છે, એટલે કે 50,000થી ઓછા હોય, તો એવી જૂથ બીમારીઓમાં અમે દર્દીને ના પાડતા હોઈએ છીએ તપાસ માટે. બાકી જાજા ભાગે કોઈ એવી સ્પેશિયલ તપાસની જરૂર નથી હોતી. લોકો એવું માને છે કે આ તપાસ થી દર્દીઓને કમરમાં દુખાવો પાછળથી બહુ રહેતો હોય છે, પણ એ સત્ય હકીકત નથી. એવું 1% થી પણ ઓછા લોકોને કમરમાં દુખાવો થતો હોય છે અથવા માથાનો દુખાવો થતો હોય છે. એટલે પણ ડર થવાની સમાજમાં બહુ છે, એટલે અમે બધા દર્દીઓને સમજાવતા હોઈએ છીએ ડરવાની કોઈ વાત નથી અને ઘણા બધા દર્દીઓ અમારું માની લેતા હોય છે. તે સિવાય આ જ્યારે તપાસ કરતા હોઈએ છીએ ત્યારે એ જે એરિયા જે છે ત્યાં એક લોકલ એનેસ્થેશિયા આપવામાં આવતું હોય છે. અમુક વખતે એક સ્પ્રે આપવામાં લગાવવામાં આવતું હોય છે તો સ્પ્રેથી એ ભાગ બેરું થઈ જતું હોય, પછી જે અમે સોય નાખીએ તેમાં દર્દીને કોઈ તકલીફ નથી થતી. છતાં 2-5% દર્દીઓ જે બહુ ડરતા હોય છે તેમાં અમે
શોર્ટ એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ એમાં 10-15 મિનિટનો એક નોર્મલ ગેઇન હોય અને તપાસ થઈ જાય પછી દર્દી ભાનમાં આવી જતો હોય છે સાહેબ આ જે તપાસ છે કમરમાંથી પાણી ખેંચવા માટેની જે કાંઈ એની તપાસ કરવામાં આવે છે એમાં કેટલો સમય લાગતો હોય છે આ તપાસમાં 10 મિનિટથી વધારે સમય ન લાગવો જોઈએ દર્દીને સમજાવીએ 2 મિનિટ સુવડાવવામાં 1-2 મિનિટ સાફ કરીને પાછળ લઈ જઈને એનેસ્થેશિયા આપીને પાણી કાઢીએ એટલે 2 મિનિટ બી 10-12-15 મિનિટ એન્ડ આવી ગયું 15 મિનિટમાં પછી તરત એ સેમ્પલ લઈને અમે લેબોરેટરીમાં મોકલી દેતા હોઈએ છીએ આ તપાસ કરાવ્યા પછી દર્દીઓને શું સૂચનાઓ આપવામાં આવે છે આ તપાસ પછી અમે દર્દીઓને 1 કલાક સુધી સંપૂર્ણ આરામ કરવાનું કહેતા હોઈએ છીએ અને કોઈ પણ વસ્તુ લેવાની ના પડતા હોઈએ છીએ 1 કલાક પછી દર્દીને પાણી અને જ્યુસ ને એવું લેવાનું કહેતા હોઈએ છીએ અને 2-3 કલાક પછી જે કાંઈ નોર્મલ ખાવાનું હોય છે એ ખાવાની સલાહ આપતા હોઈએ છીએ હોસ્પિટલ હોય ત્યાં સુધી તો ઓછો ડર હોય છે પણ ઘરે ગયા પછી દર્દીને આપ શું સલાહ આપો છો ઘરે ગયા પછી પણ દર્દીઓને કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી પણ અમે છતાં કહેતા હોય છે કે 1-24 કલાક પૂરતું આપ બહુ દોડાદોડી ના કરો રેસ્ટ જેવું રાખો 1-24 કલાક પૂરતું અને પછી આપ નોર્મલ જીવનમાં આવી જાઓ અમુક 2-5% કે 1% લોકોમાં થોડો ઘણો માથામાં દુખાવો થતો હોય છે અને ખાસ કરીને આ માથાનો દુખાવો દર્દી બેસે ત્યારે થતો હોય છે અને સૂવે ત્યારે બંધ થઈ જતો હોય છે જેને અમે લો પ્રેશર હેડેક કહેતા હોઈએ છીએ આવું લો પ્રેશર હેડેક કોઈ દર્દીમાં થાય તો અમે એને કહેતા હોઈએ છીએ કે દિવસમાં 4-5 લીટર પાણી પીવું અને આવું કરવાથી 24 કે 48 કલાકમાં આ દુખાવો બંધ થઈ જતો હોય છે અને છતાં ન થયો બાય ચાન્સ તો અમે એને કહેતા હોઈએ છીએ ફરી અમને બતાવવા આવો તમામ તપાસ કર્યા પછી આનો રિપોર્ટ કેટલા સમયમાં મળતો હોય છે જ્યાં ભાગે આ કમરમાંથી પાણીની તપાસ કરીએ તો અમે જે લેબોરેટરીમાં સેમ્પલ મોકલતા હોય છે પાણીનો 1-1.5 કલાકમાં અમને અમુક મેજર જાણકારીઓ મળી જતી હોય છે ઘણી ખરી જાણકારીઓ મળી જતી હોય છે કે ધારો કે દર્દીને મગજમાં રસી છે તો રસી છે એટલું સૂચન એ રિપોર્ટ પરથી આપણને ખબર પડી જતી હોય છે એટલે અમને એમાંથી અમુક દવાઓ શરૂ કરવાની ખબર પડે દર્દીને દાખલ કરવું ખબર પડે વગેરે પછી એની અમુક ઊંડાણથી તપાસ થતી હોય છે પાણીની જેમાં 2-3-4 દિવસ અમુકમાં અઠવાડિયું પણ લાગતું હોય છે તે તપાસોનો જે સમય લાગે પછી દર્દી અમને ફરી એક માણ રિપોર્ટ બતાવવા આવતું હોય છે અથવા તો દાખલો તમે ત્યાં જોઈ લેતા હોઈએ છીએ તો એક બેઝિક રિપોર્ટ 1-1.5 કલાકમાં બાકીના રિપોર્ટ જેવા રિપોર્ટ કરાવી એ પ્રમાણે સમય લાગતો હોય છે તો સાહેબ અમારા દર્શકોને કમરમાંથી પાણીની તપાસ એટલે કે શું તે વિશેની માહિતી આપવા બદલ આપનો આભાર થેન્ક યુ